તો રાજ્યના 172 તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે। સૌથી વધારે વલસાડના ઉમરગામમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે, તો આણંદમાં 4 ઇંચ, કચ્છના લખપતમાં 4 ઇંચ, મહેસાણામાં 4 ઇંચ, તો વાપીમાં 4 અને મહેસાણાના કડીમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે। જામનગરના લાલપુરમાં 3.5 ઇંચ વરસાદ, નવસારીના જલાલપુરમાં 3 ઇંચ, રાજકોટના ઉપલેટામાં 3, નર્મદાના ડેડિયાપાડામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આ સાથે ગાંધીનગરના કલોલમાં 3, વલસાડમાં 3, પાટણના હારીજમાં 3 ઇંચ અને આ સાથે ભુજની વાત કરીએ તો ભુજમાં 2.5 ઇંચ, ખેડામાં 2.5 ઇંચ અને ગાંધીનગરમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સુરતના પલસાણામાં 2 ઇંચ તો ગાંધીનગરના દહેગામમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। વલસાડના ધરમપુરમાં પણ 2 ઇંચ અને નવસારીના ખેરગામ, જામનગર અને રાજકોટના ધોરાજીમાં પણ 2-2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો આ સાથે સાણંદ, બરવાળા અને મહેસાણાના જોટાણામાં પણ 2-2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। મહેસાણાના સતલાણસામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો। તો રાજ્યના 172 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે કે જેમાં સૌથી વધારે વલસાડના ઉમરગામમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને આ સાથે હજી પણ મેઘમહેર યથાવત છે। આગામી 3 દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી છે। તો આજે અમદાવાદની જો વાત કરીએ તો આજે અને આવતીકાલે અમદાવાદની અંદર મધ્યમથી લઈને ભારે વરસાદ પડવાની શક્યતા છે। અત્યાર સુધીમાં રાજ્યભરમાં 89% વરસાદ વરસી ચૂક્યો છે।